नमस्कार मित्रों, जंगली जड़ीबूटीओना परिचय में तमारु स्वागत छे। मित्रों, आज एक एवी दिव्य वनस्पति नो हूँ तमने परिचय आपवा जई रह्यो छुं कि जे खास करीने कोई व्यक्ति ने हाथ पगना सतत दुखावा रहता होय, आर्थराइटिस होय, साइटिका होय, घूटणना दुखावा होय, कमरना दुखावा होय, आवा कोई पण वात रोग होय, एटले के वायु रोग होय, अथवा कफ वारंवार थई जातो होय, माथामां खोड़ो होय, आवा तो अनेक रोग पर मित्रों आ दिव्य वनस्पति खूब अद्भुत काम करे छे। माटे तमे वीडियो अन सुधी जोजो, हूँ तमने आनो केवी रीते उपयोग करवो तमने खास एक बात कही दऊं कि जेने कमरना दुखाव होय, आर्थराइटिस होय, साइटिका होय, ए लोको खास वीडियो जोजो, तमारा माटे आजे दिव्य वनस्पति छे मित्रों, एटलू याद रखजो। बराबर, हूँ तमने एवो सुंदर एक अनुभव सिद्ध प्रयोग कहेवानो छूं। सौ प्रथम आपणे आ वनस्पतिना नामनो परिचय मेळवी लईए। तो मित्रों, गुजरातीमां आ वनस्पतिने पारिजात तरीके ओळखवामां आवे छे। बराबर, अने संस्कृतमां पण आने पारिजात ज कहेवामां आवे छे, खूब जाणીતી वनस्पति छे। बीजुं के हिंदीमां आने हार श्रृंगार, बराबर, हार श्रृंगारना नामथी ओळखवामां आवे छे। ज्यारे लेटिन नाम छे निकटेन्थस आर्बो ट्रिस्टिस, आना નામનો પરિચય હતો। હવે મિત્રો, સૌથી મહત્વની બાબત છે આની ઓળખ। ઓળખ એટલા માટે જરૂરી છે કે તમે કોઈ બીજી વનસ્પતિનો અજાણતા ઉપયોગ ન કરો। જો તમે ઓળખ વ્યવસ્થિત કરી શકતા હોય તો એ જ વનસ્પતિ તમારા હાથમાં આવશે અને એનો પરફેક્ટ ઉપયોગ તમે કરી શકશો। શરૂઆતમાં મિત્રો, આ ઝાડ હોય નાનું ત્યારે જાડી જાખરા જેવું નજરમાં આવે છે। મોટું થાય પછી એમાં થોડુંક થડ બંધાય છે, 15-20 ફૂટ જેટલી આની ઊંચાઈ હોય છે। બરાબર, અને આના જે પાન હોય ને, એ જે જૂના પાન તમે હટશો ને, એક બાજુ ઉપરની બાજુ છે ને સાવ રફ જેવા દેખાય છે। આપણે ખબર હોય તો લોખંડમાં ઓલું કાટ ઘસવામાંથી ને કાટ કાગળ જેવું આવતું, બરાબર, જેને આપણે કાસ કાગળ કે કાટ કાગળ એવું કહીએ છીએ, એવું એવો આકાર એ ઘસે ને કેમ લાગે એવું આનું ઉપરનું પડ હોય, નીચે એમને મુલાયમ હોય, આ એની મહત્વની ઓળખ છે। બીજું, આના પાન હોય ને મિત્રો, એ અમુક પાન ખાચા ખાચાવાળા હોય, બરાબર, અમુક પાન ખાચા ખાચાવાળા હોય, લીમડા કેમ ખાચા હોય એવી રીતે ખાચા હોય, અમુક પાનમાં ખાચા હોતા નથી। આ ખૂબ મહત્વની, બંને પ્રકારના પાન જો હું તમને વિડીયોમાં જો બતાવું છું બંને પ્રકારના, બરાબર, આ પણ મહત્વની ઓળખ છે। સૌથી મહત્વની ઓળખ આની જે ડાળી હોય ને મિત્રો, ખાસ નિરીક્ષણ નજીક જઈને જોઈજો, ડાળી હોય ને ચોરસ આકારમાં હોય, લગભગ બધાની ડાળી હોય ગોળ આકારની હોય, જોઈજો આની ડાળી છે ને ચાર ભાગમાં વહેંચાયેલી હોય છે, ચોરસ એનો પાર્ટ હોય છે, જો હું તમને વિડીયોમાં એને બતાવું છું, બરાબર, આ પણ એક મહત્વની બાબત છે। બરાબર, હવે બીજ હોય ને એ આના ગોળ ગોળ હોય છે, જે વિડીયોમાં તમને દેખાશે, અને ફૂલ મિત્રો એટલા સુંદર ફૂલ હોય, ઓહો શું વાત કરવી એની, અદ્ભુત, અને સુગંધ પણ એવી અદ્ભુત આવતી હોય છે। ફૂલની એક ખાસિયત છે, નાના નાના ફૂલ હોય છે, રાત્રે જ ફૂલ ખીલે છે, અને સવારે તમે જાઓ પારિજાતની પાસે તો બધાય ફૂલ જમીનની નીચે જમીન ઉપર પડ્યા હોય છે, અને એ નજારો જોવાનો પણ એક આનંદ હોય છે મિત્રો। બરાબર, બધાય ફૂલ ખરી ગયેલા હોય છે, અને આ એક જ એવી વનસ્પતિના ફૂલ છે કે જે ખરી ગયેલા ફૂલ ભગવાનને ચડે છે। પારિજાતના ફૂલ છે તોડી ન ચડાવાય, એને નીચે પડેલા જે ખરી ગયેલા છે એ જ ભગવાનને ચડાવવામાં આવે છે। આ પણ એક નવી માહિતી તમને હું આપી દઉં છું। ડાંડલી હોય એ કેસરી કલરની હોય છે, અને પાંખડીઓ હોય છે સફેદ કલરની હોય છે, બરાબર, અને આજે બાગ બગીચાઓમાં આ વનસ્પતિ ખૂબ જોવા મળે છે। બરાબર, આ આનો સામાન્ય પરિચય હતો। હવે મિત્રો, સૌથી મહત્વની બાબત છે આની ઉપયોગ, બરાબર, કે આના તમે કેવી રીતે પોતાના જીવનમાં ઉપયોગ કરી શકો। પહેલો ઉપયોગ આવે છે માથાના ખોડા ઉપર, જો કોઈને માથામાં ખોડો થયો હોય, બરાબર, ખાસ આ મહત્વની બાબત છે, માથામાં ખોડો થઈ ગયો હોય ને તો એને પારિજાતના પાકેલા બી લેવાના છે। જો તમને મેં કાચા બી તો આમાં બતાવું છું, એ થોડા કાળા કલરના પાકી જશે ને, એટલે એ કાળા કલરના થઈ જશે, પાકેલા બી લઈ એને કોઈ ખાંડણી વડે ખાંડી નાખવાના, બરાબર, અથવા વાટી નાખવાના, બરાબર, આ ખાંડી અને આછો આછો ભૂકો થઈ જાય પછી એમાં થોડુંક 2-5 ટીપા 10 ટીપા પાણી ઉમેરી અને એને પેસ્ટ જેવું મલમ જેવું બનાવી લેવાનું, પછી એને માથાના મૂળમાં ઘસવાનું છે। આવી રીતે માથાના મૂળમાં ઘસવાથી ખોડો ગાયબ થઈ જાય છે। આર્યભિષક નામના ગ્રંથમાં મિત્રો આ પ્રયોગ આપેલો છે ખોડા ઉપર પારિજાતનો। તો મિત્રો, બીજો પ્રયોગ આવે છે કફ ઉપર, જેને અતિશય કફ વધી ગયો હોય એના માટે શું કરવાનું છે। આ પારિજાતના જે છાલ હોય ને, સફેદ કલરની છાલ હોય એની,
એ 1 થી 2 ગ્રામ તમારે છાલ લઈ લેવાની છે. છાલનો આછા પાત્રો ભૂકો કરી એને ઉકાળવાનું છે. 1 ગ્લાસ પાણી નાખી એને ઉકાળવાની છાલને. અડધું રહી જાય બરાબર પાણી એટલે એને ગાળી અને તમારે દરરોજ પીવાનું ચાલુ કરી દેવાનું છે. આનાથી કફને તમને પાતળો કરી દેશે અને એકદમ નીકળી જશે. કેમ કે આ જે વનસ્પતિ છે એનો સ્વભાવ ગરમ સ્વભાવ છે એટલે કફને તોડવાનું મહત્વનું કામ કરશે મિત્રો. મિત્રો હવે ત્રીજો પ્રયોગ ખૂબ અગત્યનો છે. એની પહેલાં એક વિનંતી છે કે જો મિત્રો અમારી મહેનત સારી લાગે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો. અમને ખૂબ પ્રેરણા મળશે આવા વિડીયો બનાવવાની. અને હા, ચેનલમાં નવા હોય, આવી જ વનસ્પતિ પરિચયમાં તમને રસ હોય તો નીચે જો લાલ કલરનું બટન છે સબસ્ક્રાઇબ લખેલ છે એ દબાવી દેજો, તમને સૌથી પહેલાં અમારા વિડીયો મળશે. ખૂબ ખૂબ આભાર. હવે સૌથી મહત્ત્વનો પ્રયોગ અને એ છે વાયુ રોગ ઉપર. વાયુ રોગમાં હાથ પગના દુખાવા, આર્થરાઇટિસ, ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા, સાયટિકા આ બધા ઉપર મિત્રો બેસ્ટ પ્રયોગ આપે છે. રાજીવ દીક્ષિત તો કહે કે આનાથી બેસ્ટ એ કંઈ વનસ્પતિ છે જ નહીં એના માટે બરાબર. એવો પ્રયોગ એક જ વનસ્પતિ પણ કામ એટલું અદ્ભુત કરે છે. અને હા મિત્રો, શ્રદ્ધાપૂર્વક પ્રયોગ કરજો, વિશ્વાસથી. એમ નહીં કે નહીં મટે નહીં મટે એમ નહીં. તમારા અંદર એવી શ્રદ્ધા હોય નહીં મને આ વનસ્પતિ મટાડી જ દેવી, એવી શ્રદ્ધાપૂર્વક આ પ્રયોગ તમારે કરવાનો છે. હવે શું કરવાનું છે એ તમે ધ્યાનથી સાંભળજો, લખી લેજો. એવું હોય તો 5 થી 6 પાન લેવાના છે અને કેટલા વાગે, સાંજે 5 વાગે લઈ આવવાના. તાજા પાન 5 થી 6 લઈ લેવાના, તાજા પાન લેવાના 5 થી 6 બરાબર. પાન લઈ વ્યવસ્થિત એને સાફ કરી પછી એને મિક્સરમાં થોડુંક પાણી નાખીને ચટણી જેવું પહેલાં બનાવી નાખવાનું. બધાય પાનનું, 5 થી 6 પાનનું શું બનાવી નાખવાનું છે, ચટણી બરાબર. ચટણી બની ગયા પછી તમારે એને એક વાસણમાં 1 થી 1.5 ગ્લાસ પાણી નાખી અને બધી ચટણી એમાં નાખી દેવાની બરાબર. 1 થી 1.5 ગ્લાસ પાણી નાખવાનું, બધી ચટણી એમાં નાખી દેવાની. પછી એને ધીમા તાપે ગરમ કરવા મૂકી દેવાનું બરાબર. ધીમા તાપે ગરમ કરવા, ધીરે 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 એ ગરમ થઈ જાય અને જે તમે 1.5 ગ્લાસ જે પાણી નાખ્યું એનું અડધું બળી જાય ને, અડધું રહી જાય ને, એટલે એ પાણીને ગેસ બંધ કરી એ પાણી એમને એમાં એમાં બધું એમાં એમાં રહેવા દેવાનું. માથે ખાલી તમારે ઢાંકી અને મૂકી દેવાનું છે, બીજું એમાં કંઈ કરવાનું નથી. સવાર સુધી એને એમને મૂકી દેવાનું. સવારે 6 વાગે ઉઠી બ્રશ કરી અથવા દાંતણ કરી અને તમારે કંઈ ખાવા પીવાનું નથી બરાબર. અને જે ઓલું જે આપણે સાંજે બનાવ્યું હતું ને એને વ્યવસ્થિત ગરણી વડે ગારી લેવાનું છે. ગારી બધોય રસ વ્યવસ્થિત નીકળી જાય જરીક ચીપીને બરાબર. પછી એ રસ તમારે છે ને એમને પી જવાનો છે. નરણા કોઠે જેને કહીએ ને આપણે, એમને અંદર પી જવાનો અને માથે 1 કલાક સુધી તમારે કોઈ પણ ચા પાણી કંઈ ખાવા પીવાનું છે નહીં. આવો પ્રયોગ મિત્રો તમે 20 દિવસ કરશો એટલે તમને ધીરે 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 તમને આનો લાભ મળવાનો શરૂ થઈ જશે. 20 દિવસ આવી રીતે રેગ્યુલર શ્રદ્ધાપૂર્વક વિશ્વાસથી મહેનત કરજો એટલે તમને ગમે એવા આર્થરાઇટ હોય, ગમે એવા કમરનો દુખાવો હોય, ધીરે ધીરે તમને રાહત મળવાની શરૂ થઈ જાય. અને આ પ્રયોગ તમારે કમસે કમ 1-1.5 મહિનો 2 મહિનો બરાબર આવી રીતે થોડોક લાંબો પ્રયોગ કરવો પડશે. પણ જડમૂળમાંથી કાઢી નાખશે બરાબર. આ શ્રદ્ધાપૂર્વક આ પ્રયોગ કરજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ મોકલજો. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ મિત્રો.